આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણામાં બોગસ ડબ્બાનો મામલો સામે આવ્યો હતો. તો મહેસાણામાં વડનગર ડબ્બા ટ્રેડિંગનો મામલો ડબ્બા ટ્રેડિંગમાં સિમ કાર્ડના બેનામી ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો સિમ કાર્ડનો બેનામી ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોબાઈલ કાર્ડનું વેચાણ કરનાર વેપારી પણ ઝડપાયા છે. તો મહેસાણામાં એલસીબીએ વેપારીની ધરપકડ કરી. એલસીબી દ્વારા મહેસાણામાં વેપારીની ધરપકડ કરવામાં આવી છે. તો મહેસાણા વડનગર ડબ્બા ટ્રેડિંગનો મામલો સામે આવ્યો હતો. તો એલસીબી દ્વારા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી. ડબ્બા ટ્રેડિંગમાં બોગસ સિમ કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે. તો જી અલ્પેશ, મોબાઈલ કાર્ડનું વેચાણ કરનાર વેપારીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે, તો એલસીબી દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? જી કિંજલ, ચોક્કસ જણાવ્યું કે વડનગરના ડબ્બા ટ્રેડિંગનો મામલો છે. જયારે ડબ્બા ટ્રેડિંગનો બોગસ સિમ કાર્ડનો ઉપયોગ થતો હતો ત્યારે સિમ કાર્ડને બેનામી ગેરકાયદેસર ઉપયોગ થતો હતો અને મોબાઈલનું કાર્ડ વેચાણ કરનાર વેપારીને ઝડપી પાડ્યો છે એલસીબી અને એલસીબી હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી જી, સમગ્ર વિગત બદલ આપનો આભાર.